ಭಗವ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನರಾಯಣ್ಣ ಭಕ್ತರತ್ನ ಭಾಗ ತೌ ಸೂರತನ ಅರ್ಧೇಶ ನಮ ಅರ್ಧೇಶ પિતાનું નામ ધનજી શાહ જાતે પારસી વતન સુરત તેમના વડદાદા સોરાબજીને દિલ્હીના મુગલ બાદશાહે શાહી ઘડિયાળ ખોટકાયું ત્યારે તેને સમૂહ કરવા સુરતથી તેડાવ્યા હતા અર્દેશરના મોટાભાઈનું નામ પિરોજ શાહ જે રેવન્યુ કલેક્ટરના દરજ્જા સુધી પહોંચ્યા હતા અરદેશર બહેરેમંદ ખાનનો જન્મ તારીખ ઓગણીસમી જૂન સત્તરસો ને સત્તાણુંમાં થયો હતો તેમની તેર ચૌદ વર્ષની ઉંમરે તેમના પિતા ધનજી શાહ ગુજરી જતા તે સમયના અંગ્રેજ અમલદાર મિસ્ટર ક્રોએ તેમનું હીર પારખી તેમને શિક્ષણ આપ્યું સાત ભાષાઓનું જ્ઞાન શીખવાડ્યું ત્યારબાદ પોલીસ અમલદાર મિસ્ટર રેવિસનના હાથ નીચે મૂકી તેમને ન્યાયના કાયદાનું જ્ઞાન અપાવ્યું ત્રેવીસ વર્ષની વયે તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની કચેરીમાં મહેતાજી તરીકે દાખલ થયા તેમની હોશિયારીથી ધીમે ધીમે તેઓ અમીન પ્રિન્સિપલ સાદર અમીન ન્યાયાધીશ દીવાન ખાસ કમિશનર અને કોટવાલના પદ સુધી પહોંચ્યા અર્દેશરનો દેખાવ ઘણો રૂઆબદાર હતો કદમાં સાડા છ ફૂટ ઊંચા શરીર ભરાવદાર અને બાંધો કદાવર કપાળ ઊંચું અને વિશાળ નાની તીણી આંખો ઉઠાવદાર નાક વર્ણ બહુ જ ગોરો ને મોં પર શીતળાના ઝીણા ચાઠા કસરતનો ભારે શોખ ભાણાભટ્ટ નામના પહેલવાનના હાથ નીચે કસરતી તાલીમ લીધી હતી તેઓ દસ મણનું મગદળિયું ફેરવી શકતા એવા ભારે પહેલવાન હતા એક જ લાકડી હાથમાં પકડી તેને તલવાર તરીકે વાપરવાની અને પોતા પર હુમલો થાય ત્યારે ઢાલ તરીકે ઉપયોગ કરવાની કરામત ભાણાભટ્ટે અર્દેશરને શીખવી હતી સુરતમાં અગાઉ નવાબનું રાજ હતું તારીખ પંદર પાંચ અઢારસોના રોજ નવાબની સત્તાનો અંત આવ્યો અને કંપની સરકારનું રાજ આવ્યું તે વખતે નવાબ નશીરુદ્દીન ગાદી પર હતો સન અઢારસોમાં સુરતનો વહીવટ અંગ્રેજ કંપની સરકાર વતી જોનાથન ડંકને સંભાળી લીધો સન અઢારસો એકવીસમાં નશીરુદ્દીનનું મૃત્યુ થતાં તેનો પુત્ર અફઝુલુદ્દીન નવાબ બન્યો પરંતુ એને માત્ર વાર્ષિક પચાસ હજારનું સાલિયાણું મળવા સિવાય કોઈ સત્તા રહી નહીં સુરત શહેરનો વહીવટ અંગ્રેજોના હાથમાં આવ્યો પણ શહેરમાં થતી ચોરી અને લૂંટફાટ અંગ્રેજ સત્તાધીશો ડામી શક્યા નહીં શાંતિ અને સલામતી સ્થાપવા તેમણે ઘણી યુક્તિઓ અજમાવી હિકમતો કરી પણ એકે સફળ થઈ નહીં અંગ્રેજ અમલદારોએ સુરત શહેરના કોટના દરવાજા રાત્રે બંધ કરવાની વ્યવસ્થા કરી તો ચોર લૂંટારા પોતાના અંગબળ વડે તે ખોલી નાખતા નહીંતર કોર્ટ કોટ કૂદીને અંદર આવતા ખુદ અંગ્રેજ કલેક્ટરના ઘરમાં ચોર ત્રણ ચાર વાર પ્રવેશ્યા હતા આથી તે વખતના કલેક્ટર એન્ડરસને ચોર લૂંટારાઓને જબ્બે કરવાનું કામ અર્દેશરને સોંપ્યું અરદેશરે પોલીસ ખાતું શરૂ કર્યું અને તેમાં જોરાવર અને હથિયાર વાપરી શકે તેવા લોકોની ભરતી કરી તેમજ દરેકને તલવાર તથા સિસોટી આપી અરદેશરે રાતે ચોકી કરવા માટે દાંડિયાની પ્રથા શરૂ કરી મહોલ્લે મહોલ્લે દાંડિયા લોકો ડૂમ 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 કરતા ઢોલકા વગાડતા કંપની સરકારે પ્રજાની સલામતીની આવી સુંદર વ્યવસ્થા કરવા માટે અર્દેશરને કોટવાલનો હોદ્દો આપ્યો આ બંદોબસ્તથી સુરત શહેરની પ્રજા રાતે ઉઘાડે બારને સૂઈ શકે એવી નિર્ભય બની આમ અર્દેશર કોટવાલે શહેરને માથેથી ચોર લૂંટારાઓનો ભય નિર્મૂળ કર્યો આ કારણે સુરતના શેઠ શાહુકારો પણ અર્દેશર કોટવાલની ભારે ઇજ્જત કરતા થયા ભગવાન સ્વામિનારાયણ સન અઢારસો પચીસમાં સુરત પધાર્યા ત્યારે શહેરની વસ્તી એક લાખ ચોવીસ હજાર હતી એની સરખામણીમાં અમદાવાદની વસ્તી ઘણી ઓછી હતી સન અઢારસો સત્તરમાં ડનલોપે મરાઠાઓ પાસેથી અમદાવાદ શહેરનો કબજો લીધા પછી સન અઢારસો પચીસમાં અંગ્રેજી હકુમતે પહેલી વહેલી વસ્તી ગણતરી કરી ત્યારે અમદાવાદની વસ્તી ઇઠ્યોતેર હજાર બસો નેવ્યાશીની જણાઈ હતી એ દ્રષ્ટિએ ગુજરાત સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વસ્તીવાળું અને સમૃદ્ધ શહેર સુરત હતું આવા શહેરના કોટવાલ તરીકે અરદેશરની ભારે નામના હતી તે વખતે વડોદરાના મહારાજાએ તેમને રાજ્યના દીવાન તરીકે જોડાવા કહેણ મોકલાવ્યું હતું ગાયકવાડ સરકારે રૂપિયા પાંચ હજારના દરમાયાથી દિવાનપદ સ્વીકારવા નિમંત્રણ પાઠવ્યું હતું જે અર્દેશરે સ્વીકાર્યું નહોતું અર્દેશર જેવા બહાદુર અને નેકદિલ હતા તેવો જ તેમનો ઠાઠ માઠ બાદશાહી પ્રકારનો હતો તે મુજબ ખર્ચ પણ મોટો રાખતા

કેટલાક એમને મુનિર સ્વામીજીના નામે પણ પીછાણતા અર્દેશરજી તેમજ ત્યાંના તે સમયના નવાબ પણ તેમના શિષ્ય હતા સ્વામીનારાયણ પ્રત્યે બાવાને અણગમો હતો તેથી બ્રહ્માનંદ સ્વામી શ્રી હરિની આજ્ઞાથી તેમની પાસે વેશમાં રહી વેદાંત ભણતા ધીરે ધીરે મુનિ બાવાને સ્વામીના ચારિત્ર્યથી વિદવત્તાથી અને સાધુતાથી તેમનો ગુણ આવ્યો પછી બ્રહ્માનંદ સ્વામીએ તેમને શ્રીહરિનો મહિમા સમજાવ્યો એકવાર તેઓ બાવાને સુરતથી વહાણમાં બેસાડી ભાવનગર થઈ પોતાની સાથે ગઢપુર લઈ આવ્યા શ્રીહરિના દર્શનથી તેમને તરત જ સમાધિ થઈ ગઈ અને પચીસ વર્ષના તપથી જે નહોતું સધાયું તે અહીં એક ક્ષણમાં સધાઈ ગયું પાછળથી હરિએ તેમને દીક્ષિત કરી મુનિબાવા નામ જ ધારણ કરાવ્યું હતું તેઓ હરિના અગ્રગણ્ય પરમહંસ તરીકે ગઢપુરમાં રહ્યા હતા આ બાવાએ શ્રી હરિનો ખૂબ મહિમા સમજાવીને અરદેશર કોટવાલની દ્રષ્ટિ સ્વામિનારાયણ સંપ્રદાય તરફ વાળી હતી અરદેશર કોટવાલને તેમણે જ હરિને સુરત આવવા આમંત્રણ આપવા સમજાવ્યા અરદેશર કોટવાલે અંતરના શુદ્ધ પ્રેમથી શ્રી હરિને આમંત્રણ પાઠવ્યું હતું એ આમંત્રણ પત્ર લઈ મુનિબાવા વર્તાલ ગયા અને શ્રી હરિને સુરત પધારવાનું અરદેશરનું આમંત્રણ પહોંચાડ્યું તે વખતે શ્રી હરિએ તેમને પૂછ્યું આ પંચકેશ વધાર્યા છે તે ક્યારે ઉતારશો બાવાએ હસીને કહ્યું મહારાજ આપ સુરત પધારશો ત્યારે જ આ પંચકેશ ઉતરશે અમારો આગ્રહ તો ઘણા વખતથી હતો વળી અરદેશર શેઠ પણ આપણા દર્શન માટે આતુર બની ગયા છે આપ ભક્તાધીન છો અર્દેશરના ભાવને વશ થઈ શ્રી હરિ સન 1825 માં સુરત પધાર્યા અર્દેશર કોટવાલે રુસ્તમ બાગમાં ઉતારો તૈયાર કરાવ્યો હતો ત્યાં ઉતર્યા તે તિથિ હતી સંવંત 1881 કાર્તક વદ છઠ શ્રી હરિ કરતા વયમાં 16 વર્ષ નાના અર્દેશરજી શ્રી હરિના દર્શનથી ભાવ વિભોર થઈ ગયા અર્દેશર શેઠની ઈચ્છાથી ગોપાળજી સુથારે મહારાજ માટે કાચના તખતા જડી સુંદર મેનો તૈયાર કર્યો હતો કલ્યાણજી અને કુબેરભાઈ સોનીએ મેનાના ડંકા ચાંદીથી જડ્યા હતા દરજી આત્મારામ ભક્તે મેનામાં બિછાવવાના ગાદલા છીંટની ઉલેચ અને આજુબાજુ રેશમી ઝાલર તેમાં સોનાના તારનો કસબ કરી તૈયાર કરી હતી મેનો જોઈ અરદેશર રાજી થઈ ગયા તેમણે તે દિવસે સરકારી કચેરીઓ બંધ કરાવી હતી આ અપૂર્વ ઉત્સવના દર્શન કરવા તેમાં યથોચિત સેવા કરવા નગરજનોએ પણ પોતાના કામકાજ બંધ કર્યા હતા અંગ્રેજ અમલદારો ઉપર અરદેશર કોટવાલનો સારો પ્રભાવ હતો તેથી શ્રી હરિના ભવ્ય સન્માનની તૈયારી માટે તેમને બેન્ડ વાજા વેલ ઘોડા મેના રથો ગાડાઓ સરકારી લશ્કર સરકારી નિશાન ડંકા તેમજ સાથો સાથ નવાબ સાહેબનો નવીન રસાલો પણ લીધો સરકારી વાહનો પણ મેળવી લીધા તેમની સાથે તેમના ભાઈ પિરોજ શાહ તથા સરકારી અમલદારો નગરજનો પણ હતા કારતકવ સાતમને શનિવારે સુરતના અસંખ્ય નગરજનો હરિભક્તો સંતોની સાથે અરદેશરજી રુસ્તમ બાગમાં શ્રી હરિને તેડવા આવ્યા અને ભવ્ય સવારી કાઢી હતી અર્દેશર કોટવાલ એમના મોટાભાઈ પિરોજ શાહ અંગ્રેજ ન્યાયાધીશ એન્ડરસન અને બે અંગ્રેજ અમલદાર રોમર તેમજ હેરન તથા સુરતના નવાબ અફઝુલુદ્દીને શ્રી હરિને પોતાના ભવનમાં પધરાવી તેમનો ખૂબ સત્કાર કર્યો આ અંગ્રેજ અમલદારોએ શ્રી હરિને પધરાવવા માટે અર્દેશર કોટવાલને જ આગળ કર્યા હતા અર્દેશરે તથા તેમના ભાઈઓએ મળી શ્રી હરિ સાથે આવેલા સંતો તેમજ દાદા ખાચર વગેરે સખાઓ પાર્ષદો માટે સુંદર વાળી લાલા કરસનની વાડીમાં ઉતારાની જોગવાઈ કરી હતી શ્રીહરિ સુરતમાં નવ દિવસ રહ્યા અને ત્યાંના સત્સંગીઓ તેમજ ભાવિકોને ખૂબ લાભ આપ્યો શ્રી હરિને રૂસ્તમ બાગના બંગલાના નિવાસમાંથી લાલા કરસનની વાડીમાં ઉતારે પધરાવ્યા તે વખતે શ્રી હરિને મેનામાં બિરાજમાન કર્યા હતા તે સવારીનું વિસ્તૃત વર્ણન મળે છે સવારી એટલી લાંબી હતી કે અશ્વિની કુમાર અને સુરત શહેરના નગરજનોની હારથી એક થઈ ગયા હતા લોકોએ શ્રી હરિને ફૂલહાર અર્પણ કર્યા સોના રૂપાના ફૂલોથી વધાવ્યા બરફીની માટલીઓ ભેટ ધરી આમ ચૌટે ચૌટે શ્રી હરિનો મેનો ભક્તોની સેવા ભેટ પૂજા સ્વીકારવા થોભતો અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તથા બાવા શ્રી હરિના મેનાની સાથોસાથ ચાલતા હતા ઘડી ઘડી મેનો ખભે ઊંચકવાનો પણ લાભ લેતા હતા આમ સવારી લાલા કરસનની વાડીમાં આવી અહીં બે બંગલા હતા તેમાં એક બંગલાના મેડા ઉપર શ્રી હરિનો ઉતારો હતો બીજે દિવસે અરદેશર શેઠ શ્રી હરિના દર્શને આવ્યા ત્યારે શ્રી હરિ ઊભા થઈને તેમના સન્મુખ ગયા તે જોઈ શેઠ એકદમ બોલવા લાગ્યા હા હા મહારાજ આપને આ રીત ઘટીત નથી એટલું કહીને શ્રી હરિના ચરનાર વિંદમાં તેમણે પોતાનું મસ્તક નમાવી દીધું શ્રી હરિએ તેમને ઉઠાડ્યા શ્રી હરિના આવા પ્રેમથી શેઠની આંખમાં આંસુ આવી ગયા તેઓ શ્રી હરિના ઢોલિયા પાસે નીચે બેસી ગયા તેમની સાથેના નગરજનો આશ્ચર્યવત આ જોઈ રહ્યા તેઓ શેઠનો મિજાજ જાણતા હતા તેમની સત્તાનો તેમને ખ્યાલ હતો ચોર અને લૂંટારાઓને ડામવાની તેમની શક્તિથી સૌ પરિચિત હતા તેથી તેમને સૌને આશ્ચર્ય થયું અરદેશરજી કોટવાલ આજે ભગવાન સ્વામિનારાયણની સામે નીચે બેસી ગયા આ પ્રસંગથી સૌને શ્રી હરિનો મહિમા સમજાયો શ્રી હરિએ અરદેશરજીના હાથ પકડી તેમને પોતાની સામે ગોઠવેલી ખુરશી ઉપર બેસાડ્યા બીજા નગરજનોને પણ ખુરશીઓ ઉપર બેસાડ્યા શ્રી હરિએ શેઠના કુશળ પૂછ્યા અને ઊભા થઈને તેમને ગુલાબનો હાર પહેરાવ્યો શેઠ એકદમ ઊભા થઈ ગયા શ્રી હરિના બંને હાથ તેમણે પકડી લીધા અને બોલ્યા પ્રભુ આપ તો ખુદા છો આપે આવો વિનય ન કરવો જોઈએ ત્યારે બાવાએ કહ્યું શેઠ જે ખુદા હોય તેમનામાં જ આવો વિનય વિવેક નમ્રતા હોય છે બીજા તો અક્કડ રહે છે અને પોતાને મોટા સમજી શિષ્યો ઉપર હુકમ ચલાવે છે શેઠે કહ્યું ગુરુજી તમે સાચું કહો છો મહારાજના દર્શન મને થયા ત્યારથી એમની મોહક મૂર્તિ મારા અંતરમાં બેસી ગઈ છે તેમનો પ્રેમ દૈવી છે તેમના ગુણોમાં મનુષ્યને પ્રસન્ન કરવાની ભાવના છે બાવા શેઠના પ્રેમને જાણતા હતા પરંતુ સાથે સાથે તેમના મિજાજને પણ જાણતા હતા તેમને શેઠના આ શબ્દોથી આશ્ચર્ય થયું શ્રી હરિ અને સંતોના નિવાસથી લાલા કરસનની વાડી એક અનુપમ તીર્થધામ બની ગઈ એક વાર હરિના નિવાસ ભવનની ભીતે કોઈક વિરોધીએ નિંદાના શબ્દો લખી એક કાગળ ચોડ્યો હતો અર્દેશર શેઠની નજર તેના ઉપર પડી તેમણે તરત તે ઉખેડી લીધો તે લઈ તે શ્રી હરિ પાસે આવ્યા શ્રીહરિની નિંદાના શબ્દો વાંચી અર્દેશર શેઠને ઝાળ લાગી ગઈ હતી પરંતુ શ્રી હરિ તે પત્ર વાંચી હસ્યા તેમણે કહ્યું અમે જે ધર્મનું સ્થાપન કરવા પ્રગટ થયા છીએ તેમાં કાંઈ બાધા આવવાની નથી ઉલટું તેઓ જ તેમના આવા સ્વભાવથી તેમનું ભૂંડું કરી રહ્યા છે ભગવાનનું કાર્ય આ બ્રહ્માંડમાં કોઈ રોકી શકે તેમ નથી માટે તમે અકળાશો નહીં પરંતુ અર્દેશરે તો તેમના સિપાહીઓને કહ્યું આ દુષ્ટને ગમે તેમ કરી પકડીને મારી પાસે લાવો બીજે દિવસે શ્રી હરિ અર્દેશરજીની વાડીમાં તેમને બંગલે પધારવાના હતા તેથી અંગ્રેજ અમલદારો તેમજ રાજ્યના અન્ય અમલદારો પ્રતિષ્ઠિત નાગરિકો તમામને તેમણે આમંત્રણ આપ્યું હતું શ્રીહરિની બેઠક પોતાના દિવાનખંડમાં ગોઠવી હતી બહાર સુંદર મંડપ બાંધી ખુરશીઓ ગોઠવી દીધી હતી રુસ્તમબાગથી જે પ્રકારે હરિનું સ્વાગત કરીને શહેરમાં પધરાવ્યા હતા તે જ રીતે તેવી શાનદાર શોભાથી શ્રીહરિને તેમણે પોતાના બંગલે પધરાવ્યા શ્રી હરિ જે માર્ગે આવવાના હતા તે માર્ગ જળ છંટાવી સ્વચ્છ કરાવી દીધો જાડે જાડે દીવા કર્યા માર્ગમાં પાંચ પાંચ હાથને અંતરે બંદૂકધારી સૈનિકો સામસામા ગોઠવી દીધા બે અશ્વો જોડેલી સુંદર બગી પોતે લઈ આવ્યા શ્રી હરી તેમાં બિરાજમાન થયા શેઠ પોતે જ ચલાવવા બેસી ગયા તેમને આ પ્રસંગ પોતાના માટે મહાભાગ્યનો મનાયો હતો સુરતના પ્રજાજનો શેઠનો શ્રી પ્રત્યેનો આવો ભાવ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા બધી સેવા થઈ શકે પરંતુ અંગ્રેજો અને નવાબના આવા લાડીલા સુરતના હાકેમ જેવા પ્રતિષ્ઠિત પુરુષ ચલાવવા બેસે તેમાં શ્રી પ્રત્યેની તેમની અત્યંત ભક્તિના દર્શન થયા સવારી અર્ધેશ્વરના બંગલે આવી પિરોજ શાહે શ્રી હરિને હાથ જાળીને નીચે ઉતાર્યા દીવાનખંડમાં બિરાજમાન કર્યા અર્ધેશરજીએ શ્રી હરિનું પૂજન કર્યું પુષ્પહાર પહેરાવ્યા ભેટની સામગ્રીઓના થાળ ધર્યા અને રોકડા રૂપિયા ભરીને મોટો થાળ શ્રી હરિ સમક્ષ મૂક્યો શ્રી હરિ તેમની ભક્તિથી પ્રસન્ન થયા અરદેશરજી અંગ્રેજી અને ફારસી બંને ભાષા જાણતા હતા તેથી તેમનું વાંચન વિશાળ હતું વળી નાસ્તિકોના તર્કવાદની ભ્રમ જાળમાં પણ અટવાયા હતા તેથી તેમણે પોતાના અંતરમાં ઉઠેલા પ્રશ્નો શ્રીહરિને પૂછ્યા હરિએ તમામ પ્રશ્નોના તર્કબદ્ધ ઉત્તર આપ્યા તત્વજ્ઞાન સંબંધી હરિએ આપેલી સ્પષ્ટ સમજણથી અર્દેશરનું અંતર નિર્મળ થઈ ગયું તેમણે હાથ જોડી કહ્યું પ્રભુ આપનો ગુલામ છું આપને શરણે આવ્યો છું મારી રક્ષા કરવી આપના હાથમાં છે શ્રી શ્રીહરિએ અભય હાથ મૂકતા કહ્યું અમે સદાય તમારી રક્ષામાં છીએ તમે કોઈ પ્રકારે ચિંતા કરશો નહીં પછી શ્રી હરી ઉઠ્યા અરદેશરજી ફરી એવા જ દબદબાથી શ્રીહરિને ઉતારે મૂકવા ગયા માક્ષર સુદ બે ને દિવસે શ્રીહરિએ સુરતથી નીકળવાની તૈયારી કરી

અર્દેશરજી હરિ સન્મુખ બેસી ગયા પોતાનો ટોપો ઉતારી શ્રી હરિના ચરણોમાં મૂકી દીધો અને કહ્યું દયાળુ આપે ખૂબ કૃપા કરી એમ કહેતા શેઠની આંખો ભીની થઈ ગઈ તેમણે હાથ જોડીને પૂછ્યું મહારાજ હવે દર્શનનો યોગ ફરી ક્યારે થશે તેમને મનમાં સંકલ્પ થતો હતો કે મહારાજ કંઈક પ્રસાદી આપે તો રોજ તેનું પૂજન થાય શ્રી હરિની સ્મૃતિ થાય શ્રી હરિ તેમનો મનોરથ જાણી ગયા અને એકાએક પોતાના મસ્તકે ધારેલી પાગ ઉતારી અર્ધેશરના મસ્તક ઉપર પહેરાવી દીધી અર્ધેશર દિગ્મૂળ બની ગયા તેમણે તરત જ શ્રી હરિએ પહેરાવેલી પાગ હાથમાં લઈ લીધી આંખોએ અડાડી છાતી અડાડી અને મસ્તક નમાવી તેને નમસ્કાર કર્યા શ્રીહરિ સામુ તે હજુ અશ્રુભીની આંખે જોઈ રહ્યા હતા શ્રી હરિએ તેમના મસ્તક ઉપર હાથ મૂકતા કહ્યું શેઠ તમે તમારા હોદ્દાનું માન મૂક્યું સત્તાનો ઘમંડ મૂક્યો અમને રાજી કરવા તમે સેવક બની ગયા તમારા એ પ્રેમના ભાવથી જ તમને આ પ્રસાદી અમે આપી છે તે દિવ્ય છે તેના દર્શનથી તમારી અમારા પ્રત્યેની ભક્તિ વધુ દ્રઢ થશે તેની રોજ પૂજા કરજો એ પાઘના સંબંધથી તમારા ઘર તીર્થ બની જશે અમારા મોટા મોટા સંતો અને ભક્તો તમારા આંગણે આ પાગના દર્શન કરવા આવશે તેથી તમારા ઘરનું તીર્થત્વ સદા સચવાશે શ્રી હરિના શબ્દો સાંભળી અર્દેશરજી અવાક બની ગયા ફરી તેમણે પાગ છાતીએ અડાળી પોતાને ધન્ય માનવા લાગ્યા શ્રી હરિએ માણકી ઉપર બિરાજીને સંઘ સહિત સુરતથી વિદાય લીધી એ દિવસ હતો સંવંત અઢારસો એક્યાશીના માક્ષર સુદ દ્વિતીયાનો ત્યાર પછી તેઓ હરિને રૂબરૂ મળી શક્યા નહીં અર્દે શ્રી હરિના આશીર્વાદ મેળવ્યા બાદ એમની કીર્તિ ચો તરફ પ્રસરવા માંડી હતી ફરજ પાલનમાં ચુસ્ત અને વીર નીડર અમલદાર તરીકે અરદે સુવાસ મુંબઈના ગવર્નર સુધી પહોંચી સન અઢારસો ઓગણત્રીસમાં મુંબઈના ગવર્નર સર જોન માલકમે સુરતની મુલાકાત લીધી ત્યારે તેમણે જાહેર દરબાર ભરીને અર્દેશરને બહાદુરનો ખિતાબ તેમજ વાર્ષિક રૂપિયા ત્રણ હજારની પેદાશવાળા ચાર ગામો જાગીર તરીકે ભેટ આપ્યા મુંબઈના ગવર્નરના હસ્તે થયેલા આવા અજોડ સન્માનથી તેમની કીર્તિ ખૂબ વધી મિસ્ટર આર ડી લ્યુઅટની સુરતમાં જજ તરીકે નિમણૂક થઈ અને તે સુરત તારીખ બાવીસ છ અઢારસો બેતાળીસના દિવસે આવ્યા તેના અંગ્રેજ સાગરિતોએ અરદેશરની મહત્તા ન સહન થવાથી અરદેશર વિરુદ્ધ તેને ભંભેર્યો આ અરસામાં દલુભાઈ હરગોવિંદ નામના એક લક્ષાધિપતિ તેમની મિલકતના વારસા તરીકે કુંવર નામની કુંવરીની નિમણૂક કરી મરણ પામ્યા આથી તેમની વિધવા અને કુંવર વચ્ચે વારસાના હકનો ઝઘડો ચાલ્યો અરદેશરે તથા દલુભાઈના ભાઈએ વિધવાનો પક્ષ લઈ તેમને વારસો અપાવ્યો આથી પ્રેમ કુંવરના સગાઓએ અરદેશરની ઉપર દલુભાઈની મોટી રકમ ઉચાપાત કરવાનો આરોપ મૂક્યો લ્યુવર્ડની પાસે આ ફરિયાદ આવી તેમણે અરદેશરને ગુનેગાર ઠેરવી નોકરીમાંથી બરતરફ કરાવ્યા આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલ્યો અર્દેશરનો બચાવ કરવા મુંબઈથી પ્રખ્યાત બેરિસ્ટર મિસ્ટર વિલિયમ હાવડ આવ્યા હતા તારીખ ઓગણત્રીસ અગિયાર અઢારસો ચુમ્માળીસની રાત્રે શ્રી હરિએ વહેલી સવારે અર્દેશરજીને સ્વપ્નમાં દર્શન દીધા અને કહ્યું આવતીકાલે સરકાર તમને તમારો હોદ્દો સન્માનપૂર્વક પાછો આપશે એમ કહી તેમના કપાળમાં કંકુનો ચાંદલો કર્યો અર્દેશર જાગી ગયા શ્રી હરિના દર્શનથી તેમને ખૂબ આનંદ થયો તેમણે અરીસામાં પોતાનું મુખ જોયું તો શ્રી હરિએ કરેલો ચાંદલો કપાળમાં જોયો તેમને મહારાજના શબ્દો સત્ય લાગ્યા કેસનું જજમેન્ટ તારીખ ત્રીસ અગિયાર અઢારસો ચુમ્માળીસના દિવસે જ્યુડિશિયલ કમિશનર મિસ્ટર હર્ટે આપ્યું અને અરદેશરને નિર્દોષ ઠરાવ્યા તેમના બરતરફીના સમયનો બધો જ પગાર તેમને મળ્યો સરકારે પૂરા સન્માનથી તેમને પૂર્વવત તેમના હોદ્દા ઉપર નીમ્યા અને અરદેશર વિરુદ્ધ કાવતરું કરવા બદલ સરકારે મિસ્ટર લ્યુવર્ડને બરતરફ કરી કાઢી મૂક્યો ખાન બહાદુર અરદેશરજી પાનું સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અરદેશર કોટવાલનું તારીખ પંદર ફેબ્રુઆરી અઢારસો ઓગણસાઠના રોજ સાહીઠ વર્ષની વયે અવસાન થયું ત્યારે તેમની પાછળ રૂપિયા નવ લાખનું દેવું મૂકી ગયેલા લેણદારોએ તેમની જાગીર જપ્ત કરાવી વેચાવી નાખી તેથી તેમની વિધવા અને છોકરાઓ ભિખારી જેવી હાલતમાં મુકાયા છેલ્લે અંગ્રેજ કંપની સરકારે અરદેશરની જીવનભરની સેવાઓ લક્ષ્યમાં લઈ તેમની વિધવાને માસિક રૂપિયા દોઢસોનું પેન્શન બાંધી આપ્યું તેમના કુટુંબીજનો હાલમાં તાલિયારખાન અટકથી ઓળખાય છે